કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ રાહુલ ગાંધી દ્વારા મોદી અંગે વિવાદાસ્પદ ભાષણ બાબતે સુરત કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારાતા સમગ્ર રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકારની સામે વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને મહાનુભાવો દ્વારા સરદાર ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં લોકશાહી બચાવો, દેશ બચાવો, રાજકીય કિન્નાખોરી બંધ કરો જેવા સૂત્રોના બેનરો સાથે શાંતિપૂર્વક ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધી દ્વારા નીરવ મોદી, મેહુલ ચોકસી સહિતના જે દેશમાંથી પૈસા લઈ અને ફરાર થઈ ગયા છે, આ અંગે મોદી અંગે વિવાદાસ્પદ ભાષણ બાબતે સુરત કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારાતા સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરી ભાજપ સરકાર સામે વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડબ્રહ્મા સરદાર ચોક ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેમાં લોકશાહી બચાવો, દેશ બચાવો, રાજકીય કિન્નાખોરી બંધ કરો જેવા સૂત્રો બેનરો સાથે શાંતિપૂર્વક ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં મૌન વ્રત સાથે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભમરસિંહ ચંદાવત, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ શર્મા, પ્રવીણસિંહ સોલંકી, ગોપાલભાઈ રાવલ, નરેશભાઈ પરમાર, ગોવિંદભાઈ પરમાર, ચેતનસિંહ, નરેન્દ્રસિંહ ચૌહાણ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાન, પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય રાહુલ ગાંધીજીને જે પ્રકારે કોર્ટ કેસ ચાલ્યો અને એમાં સસ્પેન્ડ કર્યા છે, એમાં એવું લાગી રહ્યું છે કે લોકશાહીનું હરણ થઈ રહ્યું છે. તો એના ભાગરૂપે આજે અમે અહીંયા મૌન ધરણા કર્યા છે. ખેડબ્રહ્મા તાલુકા શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ કર્યો છે. એટલે લોકશાહીના રક્ષણ માટે અમે સૌ અહીંયા બેઠા છીએ અને આમ જનતાને એને વિનંતી કરીએ છીએ કે આ ભવિષ્યમાં જે અમારા કાર્યક્રમો આવે એમાં સાથ સહકાર આપશે.